વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે. વિશ્વના ચીન, અમેરિકા, ઇટલી, સ્પેન જેવા વિકસિત દેશો પણ તેના કહેરથી બચી શક્યા નથી અને દિવસે ને દિવસે આ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ સદીની સૌથી મોટી મહામારી વિશ્વના લગભગ 192 કરતાં પણ વધારે દેશોમાં ફેલાઈ ચૂકી છે અને તેનાથી બચવા માટે અત્યારે દરેક દેશની સરકાર પ્રયાસો કરી રહી છે. ભારતમાં પ્રધાનમંત્રીએ અગાઉ એક દિવસનું લોકડાઉન આપ્યા બાદ આજે ફરી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે વધુ 19 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને લોકડાઉન 2.0 કહી શકાય છે અને લોકડાઉન 2.0માં પ્રધાનમંત્રીએ થોડા કડક નિયમો પણ બનાવ્યા છે, કારણ કે કોરોના વાયરસથી દેશને બચાવવા માટે આ એ માત્ર જ ઈલાજ છે. કોરોના મહામારીના વૈશ્વિક આંકડા ઉપર નજર કરીએ તો અત્યાર સુધી કોરોના વાયરસના વિશ્વમાં પોઝિટિવ કેસોની સંખ્યા 19,34,557 નોંધાઈ ચૂકી છે અને 1,20,438 લોકો આ મહામારીના લીધે મૃત્યુ પામી ચૂક્યા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 10,541 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 358 લોકોના મોત થયા છે. ત્યારે કહી શકાય કે કોરોનાએ આ ભારતમાં એટલી તબાહી મચાવી નથી જેટલી વિકસિત દેશોમાં મચાવી હોય, પરંતુ તેમ છતાં ભારતમાં વાયરસના લીધે મોતનો આંકડો 358 સુધી પહોંચી ગયો તે પણ નાની વાત નથી. ત્યારે લોકોને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રીએ આપેલા આગામી 19 દિવસના લોકડાઉનને પૂર્ણ સમર્થન આપે.